हाय स्टूडेंट्स, हाउ आर यू? आई होप यू ऑल आर फाइन. हूँ स्नेह अमेदक, ज्ञान मंदिर स्कूलमांथी आप सौनું ઓનલાઈન લેક્ચરમાં સ્વાગત કરું છું. આજે આપણે મારી આસપાસમાં દેશ અને પરદેશ પ્રકરણ 23માં વિશે સમજૂતી મેળવશું. પ્રકરણ 23 દેશ અને પરદેશ. આજે સવારથી ઝીલના ઘરમાં દોડધામ છે. અરવિંદ કાકાને તેનું કુટુંબ 5 વર્ષ પછી ઘરે આવવાનું છે. કોના ઘરે દોડવામ છે? ઝીલના ઘરે. શું કામ દોરવાનું છે? હું કે આજે એના અરવિંદ કાકા અને તેનું કુટુંબ શું કરવાનું છે? 5 વર્ષ પછી તેના ઘરે આવવાનું છે. 5 વર્ષ પહેલાં અરવિંદ કાકાએ અબુધાબીમાં નોકરી મળી હતી. ક્યાં નોકરી મળી હતી? અબુધાબીમાં. ત્યાંથી તેઓ ત્યાં રહેતા હતા. તેઓ ઝીલ અને તેના પિતા તેના લેવા વિમાન મથકે ગયા. ક્યાં ગયા? એરપોર્ટે ગયા. એટલે કે એરપોર્ટને શું કહેવાય છે ગુજરાતીમાં? વિમાન મથકે ગયા. કોણ? ઝીલ અને તેના પિતા. વિમાન હવામાંથી જમીન પર નીચે ઉતર્યા પછી મુસાફરો પોતાનો સામાન લેવા માટે થોડો સમય રાહ જોવાની હોય છે. અંતે અરવિંદ કાકા, નીતા કાકી અને તેના બાળકો બહાર આવતા દેખાયા. હેન્સી અને પલ કેટલા મોટા થઈ ગયા છે? પપ્પા બોલ્યા. કોના છોકરા હતા હેન્સી અને પલ? અરવિંદ કાકા અને નીતા કાકીના. પપ્પા બોલ્યા, બધો સામાન ગાડીમાં ગોઠવી અને બધા ઝીલના તરફ જવા નીકળ્યા. ઝીલે કહ્યું, હેન્સી તો લાંબી મુસાફરીથી થાકી ગયા હોઈશ. પપ્પા કહેતા હતા કે અબુધાબી ભારતથી ખૂબ દૂર છે. હેન્સીએ કહ્યું, અરે ના, અમે બિલકુલ થાક્યા નથી. અબુધાબી ભલે ભારતથી દૂર છે, પણ વિમાનમાંથી આવતો માત્ર 2 જ કલાક લાગ્યા છે. વિમાન ખૂબ જ ઝડપથી ઉડે છે. શું કરે છે? વિમાન ખૂબ ઝડપથી ઉડે છે. ઝીલ આશ્ચર્યમાંથી, જ્યારે તે શાળામાંથી દિલ્હીમાં પ્રવાસ ગઈ હતી તેને તેની ટ્રેનમાં 20 કલાક લાગી ગયા હતા. કેટલા કલાક? 20 કલાક. પરંતુ નકશામાં જૂનાગઢ અને દિલ્હી ખૂબ જ નજીક લાગે છે. ઝીલ અને હેન્સી પણ પહેલે વિમાન મથકથી ઘર સુધી વાતો કરી. ઝીલ તેને પ્રવાસમાં કેટલી મજા આવી તે યાદ કરતી હતી. તે ઈચ્છતી હતી કે હેન્સી તેના અબુધાબીના પ્રવાસ વિશે બધું જ કહે. રેતી જ રેતી. ઝીલે પૂછ્યું, તમે વિમાનમાંથી ઘણી બધી રસપ્રદ વસ્તુઓ જોઈ હશે, ખરું ને? હેન્સીએ કહ્યું, મોટા ભાગે અમે વાદળો જોયા. કારણ કે વિમાન ઘણું ઊંચે હતું, વાદળો કરતાં પણ ઊંચું. તે ખૂબ ઊંચે જાય ને, એ પહેલાં અમે જોયું કે રેતાળ પ્રદેશ પરથી ઉડી રહ્યું હતું. ત્યાં રેતી જ રેતી હતી, પરંતુ રેતીના રંગ બદલાયા કરતા હતા. સફેદ, કથ્થાઈ, પીળો, લાલ, કાળો અને રેતીના પર્વતો પણ બનેલા જોયા. પલ બોલ્યો, તે રેતીના ઢુવા કહેવાય છે. તે શું કહેવાય છે? રેતીના ઢુવા કહેવાય છે. ઝીલે કહ્યું, મેં રેતી ફક્ત દરિયા કિનારે જ જોઈ છે. અરવિંદ કાકાએ કહ્યું, તો તારે અમારે ત્યાં આવવું જ જોઈએ. અબુધાબીની આજુબાજુના દેશો રણપ્રદેશમાં આવેલા છે. ક્યાં આવેલા છે? રણપ્રદેશમાં આવેલા છે. જો શહેરથી થોડી દૂર જઈએ તો માઇલો સુધી રેતી જ દેખાય છે. એટલે રેતી જ દેખાય છે. ના વૃક્ષો, ના લીલોતરી, માત્ર રેતીને રેતી જ તે. નીતા કાકીએ કહ્યું, હું ગુજરાતના આપણા ઘરની આજુબાજુની ગાઢ લીલોતરી અને ઠંડકના સપના જોયા કરતી હતી. આ બધું ઘણા લાંબા સમય પછી જોઈ હું ખુશ થઈ છું. વરસાદ કેવો હોય એ તો વાત હેન્સી અને પલ ભૂલી જ ગયા છે. તમે જાણો છો કે રણપ્રદેશમાં વરસાદ પડતો નથી. કેમાં વરસાદ પડતો નથી? રણપ્રદેશમાં. ત્યાં પાણી છે ખૂબ કિંમતી છે. ના વરસાદ, ના નદીઓ, ના તળાવો, ના ખાબોચિયાઓ, જમીનની અંદર પણ પાણી હોતું નથી. ભલે ઉમેર્યું, પરંતુ રેતીમાં ઘણું બધું તેલ હોય છે, તેથી આ દેશોમાં પેટ્રોલ સરળતાથી મળી રહે છે. અરવિંદ કાકાએ કહ્યું, પેટ્રોલ ખરેખર પાણીથી સસ્તું છે. શું કીધું? કે પેટ્રોલ છે એ પાણી કરતાં કેવું છે? સસ્તું છે. વાતો કરતાં કરતાં બધા શું કહી રહ્યા? ઝીલના ઘરે પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા? ઝીલના ઘરે. હવે હેન્સી અને પલ ઘણા બધા ફળોના વૃક્ષો જોતા રહ્યા, જેવા કે કેળા છે, નાળિયેર, ફણસી, પપૈયા, સોપારી, કેટલા પ્રકારના વૃક્ષો. ભલે કહ્યું, અમે ત્યાં ફક્ત એક જ પ્રકારનું વૃક્ષ જોયું છે, ખજૂર. કયું જોયું છે? ખજૂર. કારણ કે તે જે રણમાં ઉગી શકે છે. ક્યાં ઉગી શકે છે? રણમાં ઉગી શકે છે. કેટલી સુંદર ભેટ સોગાદ અને ફોટોગ્રાફ. બધાને મળ્યા પછી નીતા કાકીએ તેની બેગ ખોલી. શું કરી? નીતા કાકીએની બેગ ખોલી. તેઓ બધા માટે ભેટ એટલે કે ગિફ્ટ લાવ્યા હતા. સ્વાદિષ્ટ અને મીઠી મીઠી ખજૂર પણ. ભલે ઝીલને કેટલીક નોટો અને સિક્કાઓ બતાવ્યા. શું કર્યું? નોટો અને સિક્કાઓ બતાવ્યા. હેન્સીને સમજાયું કે તેઓ અબુધાબીના જ પૈસાનો ઉપયોગ કરે છે. હેન્સીએ સમજાયું કે તેઓ અબુધાબીના પૈસાનો ઉપયોગ કરે છે. તેને દિરહામ કહે છે.
આપણા પૈસાને કેમ રૂપિયા કહે છે, એમ ત્યાંના જે પૈસા હોય છે એને શું કહે છે, દિરહામ કહે છે. તેને પણ ત્યાંની સ્થાનિક ભાષા અરબી ભાષામાં કંઈક લખેલું હોય છે, એમાં કેમાં ભાષામાં લખેલું હોય છે, અરબી ભાષામાં એમાં કાંઈક લખેલી હોય છે. તેઓ જ્યાં રહેતા હતા તે જગ્યામાં કેટલાક ફોટોગ્રાફ બતાવ્યા. શું બતાવ્યા? ફોટોગ્રાફ એટલે કે પિક્ચર્સ બતાવ્યા. અરવિંદ કાકાએ ઝીલને પૃથ્વીનો ગોળો આપ્યો. અરવિંદ કાકાએ શું કર્યું? ઝીલને પૃથ્વીનો ગોળો આપ્યો. તેણે કહ્યું, ઝીલ તું આ ગોળો પર શોધી કાઢ, અબુધાબી ક્યાં છે અને ગુજરાત ક્યાં છે. બાળકોને ગોળા સાથે ખૂબ જ મજા કરી અને તેના પર અલગ અલગ જગ્યાઓ જોઈ ઝીલે દિલ્હી અને જૂનાગઢ પણ જોઈ જશે. એટલે શું હોય તું એમાં દિલ્હી અને જૂનાગઢ. સાંજે બધા ચોકમાં બેઠા હતા. સાંજે બધા ક્યાં બેઠા હતા? ચોકમાં. હવાની મજા માણતા ફોટોગ્રાફ પણ જોયા. તેઓએ જોયું કે અબુધાબીના મકાનો ખૂબ ખૂબ ઊંચા અને કાચની બારીઓવાળા હતા. ઝીલે કહ્યું, આ બારીઓમાંથી મસ્ત ઠંડી હવા આવતી હશે. અરવિંદ કાકાએ કહ્યું, અમે તાપના કારણે બારીઓ ખોલી જ શકતા નથી. મોટા ઘરોમાં એસી હોય છે અને ખૂબ જ ગરમીના કારણે ત્યાંના લોકો હળવા એટલે કે સુતરાઉ કપડાં પહેરે છે અને પોતાની જાતને આખા કપડાંથી ઢાંકેલ રાખે છે. તેનું માથું પણ ઢાંકેલું હોય છે. આ તેમને સૂર્યના સખત તાપથી શું કરે છે, બચાવે છે. જીને તેની પિતરાઈઓ સાથે ફોટોગ્રાફ જોવાની અને બીજા દેશ વિશે જાણવાની ખૂબ મજા પડી. હવે તે તેના શહેર અને તેના અબુધાબી વિશે જ કહ્યું, તેને સરખાવ્યા કરતી. તેઓ અબુધાબી વિશે પોતાના વર્ગ માટે પણ અહેવાલ બનાવવાનું એણે નક્કી કર્યું. ચર્ચા કરો અને લખો, તમે જ્યાં રહો છો તે અબુધાબીને સરખાવતા તમે પણ અહેવાલ બનાવો. બરાબર છે, આપણે આ અહેવાલ છે એ આપણે સાજે પોથીમાં આવી ગયો છે બાળમિત્રો, એટલે એ આપણે સાજે પોથીમાં જોશું. રણમાં વૃક્ષો કેમ ઓછા હોય છે? તો રણમાં જમીન રેતાળ હોય છે. કેવી હોય છે? રેતાળ હોય છે. બરાબર છે, એ રેતાળ હોય છે, એના હિસાબે પાણીની અછત હોય છે. એના કારણે શું હોય છે? રણમાં વૃક્ષો ઓછા હોય છે. આ બધા સવાલના જવાબ સાધ્ય પોથીમાંથી લખી લેવાના છે બાળમિત્રો. તમારા કોઈ સગા સંબંધી બીજા દેશમાં રહે છે, તો જો તમારા કોઈ સગા સંબંધી બીજા દેશમાં રહેતા હોય, બરાબર છે, તો તમારે એનું નામ અહીંયા લખવાનું છે કે તમારા કોણ સગા સંબંધી બીજા દેશમાં રહે છે, તેઓ ત્યાં કેટલું રહ્યા, તેઓ ત્યાં ભણવા ગયા હતા કે કામ માટે ગયા હતા કે બીજું કોઈ કારણ હતું, તે પણ તમારે અહીંયા લખવાનું છે. હવે આ બધી ચણની નોટો જુઓ, આ બધી શું છે, ચણની નોટો, અને તેની કિંમત લખો. તો આ કેટલાની નોટ છે બાળમિત્રો? તો કે 5 રૂપિયાની. તો અહીંયા કેટલા આવશે? 5 રૂપિયા. પછી આ કેટલાની છે? તો કે 10 રૂપિયાની. પછી આ કેટલાની છે? તો કે 100 રૂપિયાની. 100. આ કેટલાની છે? તો કે 500 રૂપિયાની. બરાબર. હવે આગળ આ ચલણ કયા દેશનું છે તમે કેવી રીતે જાણશો? તો આ ચલણ ભારત દેશનું છે. કેનું છે? ભારત દેશનું. ભારત દેશનું તમે કઈ રીતે જાણશો? તો રિઝર્વ બેંક લખેલું છે ચણની નોટો પર. શું લખ્યું છે? ભારતીય રિઝર્વ બેંક લખેલું છે. બરાબર છે બાળમિત્રો, જો દેખાય છે તમને શું લખેલું છે? ભારતીય રિઝર્વ બેંક. આ તમે નોટો પર કોનું ચિત્ર જોઈ શકો છો? તો આપણે કોનું છે? આપણા રાષ્ટ્રપતિ ગાંધીજી, મહાત્મા ગાંધીજીનું. તો આપણે લખો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું છે. 10 રૂપિયાની નોટો લો, 10 રૂપિયાની નોટો લો અને ધ્યાનથી જ અવલોકન કરો. તમે નોટ પર કેટલી ભાષાઓ જોઈ શકો છો? તો આપણે નોટ પર કુલ 15 ભાષાઓ જોઈ શકીએ છીએ. કેટલી? 15. નોટ પર આવેલ બેંકનું નામ લખો. તો આપણે જેમ જોયું એમ રિઝર્વ બેંક. ચિત્રનું અવલોકન કરો, આગળ પાછળની બાજુઓ મુજબ તેને છોડો. તો આપણે છોડીએ તો આ 5નો સિક્કો છે અને 5ના સિક્કા સાથે. પછી આ 2નો સિક્કો છે અને 2ના સિક્કા સાથે.
પછી આ 50 પૈસાનો એને 50 પૈસા સાથે, પછી આ રૂપિયાનો સિક્કો છે ને રૂપિયાના સાથે, બરાબર છે? તો આ એક સિક્કો કયોનો જણાવો? તો કે 10નો સિક્કો. તો તમને છે કે કયો સિક્કો જોડાયા વિના બાકી રહે છે? તો કે 10 રૂપિયાનો. કયો? 10 રૂપિયાનો. આ સિક્કાઓમાંથી તમે કેટલા ઓળખી શકો છો? તો આ સિક્કામાંથી આપણે બધા જ ઓળખી શકીએ છીએ. તો કે શું કરવાનું? આ સિક્કામાંથી તમે કેટલા ઓળખી શકો છો? તો કે બધા જ સિક્કાઓ, બરાબર બાળ મિત્રો. હવે આગળ સિક્કા ઉપર મૂલ્ય સિવાય બીજું શું લખેલું છે? તો સિક્કા ઉપર મૂલ્ય સિવાય ભારત દેશનું નામ, કયા વર્ષમાં બન્યા છે અને સત્યમેવ જયંતે લખેલું છે. ફરીવાર બોલું છું, સિક્કાઓ ઉપર મૂલ્ય સિવાય ભારત દેશનું નામ, સિક્કાઓ કયા વર્ષમાં બન્યા છે અને રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભ દોરેલો છે અને સત્યમેવ જયંતે લખેલું છે. હવે કહે છે કે આ નોટો જુઓ, બરાબર. આ નોટો જુઓ, શું બધી નોટો છે ભારતની છે? જે નોટો ભારતની નથી તેના પર ગોળ કરો અને તે કયા દેશની છે તે લખો. આમાં ભારતની નોટો છે, સોરી, આ નોટો છે એમાં જે નોટો ભારતની નથી તેના પર ગોળ કરવાનો છે ને તે કયા દેશની નથી. તો આપણે જે ભારતની નથી જોતા જઈએ. તો આ પહેલી છે એ નથી, તો એની નીચે લખો એ કેની છે? તો કે ઇંગ્લેન્ડની. કેની છે? ઇંગ્લેન્ડની. પછી આઈ છે એ નથી, તો એ કેની છે? તો કે અમેરિકાની. અમેરિકાની, બરાબર. પછી આઈ નથી તો અહીંયા ગોળ કરો અને એ કેની છે? તો કે અમેરિકાની. પછી આના પર તે ગોળ કરો અને લખો આ કેની છે? તો કે ઓમાનની. પછી આઈ કેની છે? તો કે ચીનની. કેની છે? સોરી, આ કેની છે? તો કે આઈ કેની છે? ચીનની. અને આઈ તે કેની છે? આઈ ચીનની છે. પછી આઈ કેની છે? આઈ ચીનની. એના ઉપર ગોળ કરતું જવાનું છે. ફરીવાર આ કેની છે? તો કે ઓમાનની. ઓમાનની. પછી છે આ, તો આ કેની છે? તો આ ફરીવાર કેની છે? ચીનની. અને આ કેની છે? ઇંગ્લેન્ડની. બરાબર છે બાળ મિત્રો. અહીંયા આપણે આપણો પ્રકરણ 23મું દેશ અને પરદેશ પૂરું કરીએ છીએ. આગળનું પ્રકરણ આપણે આગળના વિડીયોમાં જોશું. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. બાય બાય.